સુરતના પૂણામાં થયેલ રબારી સમાજના યુવકના હત્યા મામલે સમાજમાં ભારે રોષ દેખાયો. સમાજના યુવાનો સુરત કોર્ટની બહાર મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. સમાજ દ્વારા કોર્ટની બહાર આ મામલે વિરોધ કરાયો. આજે આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરવાના હતા ત્યારે આરોપીને સખત સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. કોર્ટની બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. કોર્ટ પરિસરમાં આવવાનું મુખ્ય કારણ એ છે સાહેબ કે અત્યારે જે રીતના સુરત શહેરની અંદર બિલાડીની ટોપી મેં જેમ જે લોકો બુટલેગરો દ્વારા નિર્મમ યુવાનોની જે હત્યા કરવામાં આવે છે અને નિર્દોષ જે યુવાનો અમારા અત્યારે માલધારી સમાજના છેલ્લા એક મહિનાની અંદર 2 જેટલા યુવાનોની ધોળાધાળ હત્યા કરવામાં આવે છે એના વિરોધની અંદર અત્યારે આજે અમે કોર્ટ સંકુલની અંદર આવ્યા છીએ. અમારી એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે અને અમારી તો એક જ માંગ છે કે ફાંસી મળે. પણ જેટલા પણ આવા યુવાનો અમારા તો માત્ર 2 રબારી સમાજના યુવાનોની હત્યા થઈ છે પણ સુરત શહેરની અંદર આવા તો અસંખ્ય હુમલાઓ થાય છે, હત્યાઓ થાય છે, અપહરણ થાય છે જેના વિરુદ્ધમાં અમે કોર્ટની અંદર અત્યારે અમે આવ્યા છીએ. ગૃહ રાજ્ય મંત્રીનું શહેર છે પણ ગૃહ મંત્રી તો ગાંધીનગરમાં રહે છે એટલે એને આ શહેરની કોઈ પણ ચિંતા નથી એમ કહેતો ચાલે. જે રીતના અહીંયા સુરત શહેરની અંદર હત્યાઓ થાય છે, જે રીતના અપહરણ થાય છે, જે રીતના બળાત્કારો થાય છે, જે રીતની ખુલ્લેઆમ નાની નાની દીકરીઓની શેરતી થાય છે, આ ખૂબ ગંભીર વિષય છે. હર્ષ સંઘવીના ગુજરાતની અંદર હું તો એમ કહું કે એના પોલીસ ડિપાર્ટમેન્ટની બિલકુલ હવે આ અધિકારીઓની પકડ નથી રહી આ ગુનેગારો ઉપર. ના ધારીએ તો અમે આવો હિંસક હુમલા પણ કરી શકીએ પણ અમારો માલધારી સમાજ રીતે શાંતિપૂર્ણ રીતે આની અમે રજૂઆત કરવા આવ્યા છીએ. અને બીજું કે માલધારી સમાજ છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા સ્થાયી થયો છે અને બિઝનેસની સાથે એ લોકો જોડાણા છે ત્યારે અમારો બિલકુલ એવો પ્રયાસ નથી કે કોઈ ઉશ્કેરણીજનક અમે ભાષણ આપીએ કે ઉશ્કેરણીજનક અમે કોઈ એવી પ્રયાસ કરીએ. જે હુમલાખોરો જે છે એ પૂણા પોલીસ સ્ટેશનના અંડરમાં એના જ ઊભા કરેલા વ્યક્તિ છે જેના કારણે બુટલેગરોનો તમે વિરોધ કરો એટલે આ લોકો હવે ટાંગા બાંગા કંઈ ભાંગવાની વાત નથી, ડાયરેક્ટ મર્ડર કરવાની વાત કરે છે. અને અમારા જે વિજયભાઈ લુણી નામના જે યુવાન હતા, આશાસ્પદ યુવાન, એની જે થોડા દિવસ પહેલાં જે 8 દિવસ પહેલાં જે રીતની નિર્મમ અને ક્રૂર હત્યા કરવામાં આવી છે એનો અમે વિરોધ કરીએ છીએ.